આજે એક એવી જગ્યાએ જઈ રહ્યા છે કે કદાચ કોઈએ જોયું નહીં હોય કે તો પછી બહુ જોવામાં નહીં આવ્યું હોય, કારણ કે બહુ ઓછા લોકોને આ જગ્યાની ખબર હશે. કારણ કે મને પણ આ ઘણું બધું ફર્યો છું, પણ એક એવી જગ્યા કે જ્યાં સ્વર્ગ જેવો અહેસાસ થાય તમને. આજે સવારે 5 વાગે ઇલિઝિયમ એડવેન્ચર, જે અમદાવાદનું ઘણો જૂનું બાઇક રાઇડરનું ગ્રુપ છે, જેની સાથે આજે હું જઈ રહ્યો છું, જેનું નામ, જે જગ્યાનું નામ છે, એ જગ્યા છે જૂનારાજ. જૂનારાજ નામમાં જેનો અર્થ આપણા લગભગ સમજાઈ જાય છે મોટા ભાગે, જૂનારાજ કે જે પહેલાં રાજપીપળાનું રાજધાની કહેવાતું હતું, વર્ષો જૂનું રાજધાની કહેવાતું હતું, કે જ્યાં વહીવટી કામકાજ બધા ત્યાં જ થતા હતા જૂનારાજમાં જ. આજની તારીખમાં પણ ત્યાં તમને ઘણા મહેલો પછી કિલ્લાઓના અવશેષો પણ તમને ત્યાં જોવા મળશે. આજની તારીખમાં ખાલી દિવાલો પૂરતે જ રહી ગયા છે, પરંતુ શિવ મંદિર આજે પણ અવેલેબલ છે. તો અમે સવારે 5 વાગે જે નીકળ્યા હતા, અમે ચાલી રહ્યા છીએ, પરંતુ બેકઅપ ગાડી પાછળ છે અમારી, એટલે અમારે અહીંયા થોડા ટાઈમ માટે બ્રેક લેવો પડે છે. એટલે મસ્તી કરવાની જ્યારે વાત આવે, મતલબ રાઈડ હોય એટલે તમે નોર્મલી, આપણને એવું લાગે કે ભાઈ આપણે ડ્રાઈવિંગમાં સિરિયસ થઈ જઈએ, થોડુંક આજુબાજુ કોણ આવે છે, ક્યાં ઓવરટેક કરવાનું છે, એ બધું થતું જ હોય છે, પણ તેની વસ્તુ વચ્ચે પણ મસ્તી કરતા હોઈએ છીએ. बड़े ही दुख के साथ कहना पड़ रहा है कि बैकअप में ही है और बहुत पीछे. कितने पीछे? बहुत पीछे. बहुत यानी कि कितने पीछे? हम करीबन 700-800 किलोमीटर आगे हैं. हरियाणा वो बैकअप कैसा है कि अभी मैं एक बंजी कोड लेके आया हूँ, जो हमारा टेल है ना, टेल और बैकअप के बीच में उसको बांध देंगे ताकि बैकअप को खींच के लाया जा सके. वैसा कुछ जुगाड़ करते हैं. अच्छा, क्या कहना चाहोगे एडमिन इसके बारे में? बैकअप तो हमारा पावरफुल ही है. देखिए हमारे लोग और ज्यादा पावरफुल है, दिक्कत वहां पे. સાચું કહું ને તો જૂનારાજ સાંભળીને મને અજુગતું લાગ્યું હતું, કારણ કે મેં પહેલીવાર ગુજરાતમાં આટલા વર્ષોથી, મતલબ હું ગુજરાતનો જ છું અને હું ગાંધીનગરમાં જ મોટો થયો છું, પણ આજ દિન સુધી જૂનારાજ એવી જગ્યાનું નામ ક્યારેય સાંભળ્યું નથી. આજે હું ત્યાં જ જઈ રહ્યો છું અને કદાચ મારા માટે નવી જગ્યા છે, સાથે સાથે નવું ઘણું બધું એક્સપ્લોર કરવા માટે પણ છે. તો હું ટ્રાય કરું કે જેટલું બને એટલું વહેલું વધારે ઓછા ટાઈમમાં સૌથી વધારે એક્સપ્લોર કરું, પણ ગ્રુપમાં આવ્યા છે તો ગ્રુપની સાથે ચાલવું પડશે. એકલો તો પોસિબલ નથી કે હું ધારું એ પ્રમાણે એક્સપ્લોર કરી શકું. ત્યાં નજીક તો પહોંચી ગયા, પણ એ પહેલાં ઓફ રોડિંગ એટલે કે જ્યાં કોઈ રોડ જ ના હોય, એવો ટ્રેક, એવો રસ્તો કે ત્યાં તમારો રોડ ના હોય, ખાલી રસ્તો જ હોય, માત્ર રસ્તો હોય, કાચો રસ્તો, એમાંથી તમારે જવાનું હોય. તો મેં ક્યારેય જિંદગીમાં પહેલી વખત, મતલબ જિંદગીમાં ક્યારેય ઓફ રોડિંગ નથી કરી. હા, સામાન્ય કરી હશે, એટલી બધી નહીં, 500-600 મીટર જેટલી કરી હશે, પણ જિંદગીમાં ક્યારેય 15-20 કિલોમીટર લાંબી ક્યારેય નથી કરી. તો આ મારો પહેલો એક્સપિરિયન્સ છે. અને પણ એક વખત અંદર ઘૂસ્યા પછી એવું નથી થયું કે ચલો પાછા વળી જઈએ, કેવું કરી જાય. રાઈડ તો આને જ કહેવાય કે જ્યાં તમે હાઈવે પર બી ગયા,
હાઈવે પર ભી ફૂલ સ્પીડમાં તમે બાઇક કંટ્રોલ થાય એવી રીતે તમે બાઇક ચલાવી, સાથે સાથે તમે જ્યાં રસ્તો નથી તે રસ્તો જાતે બનાવીને પણ તમે રાઈડ કરી. પહેલાં તો અમે ત્યાં પહોંચ્યા, જમવાનું વ્યવસ્થા અમે થઈ જ ગઈ હતી. જે મારા ગ્રુપ લીડર હતા દેવુભાઈ અને લકીભાઈ, એમણે પહેલાંથી એરેન્જમેન્ટ કરી રાખ્યું હતું બધું. તો પહેલાં જમી લીધું કારણ કે તાપ પણ ઘણો બધો હતો. પછી અમે નીકળ્યા જે મેઇન સ્પોટ હતો ત્યાંથી. અમે જે જગ્યાએ જમ્યા ત્યાંથી તો મેઇન સ્પોટ ખાલી માત્ર ને માત્ર 100 મીટર દૂર હતો, કદાચ 100 મીટર પણ ના કહી શકાય. પરંતુ જગ્યા દૂરથી જોઈને મંત્રમુગ્ધ કરી નાખે એવી જગ્યા હતી. કારણ એક જ કે આજુબાજુ તમને હું જો શબ્દો મને વર્ણવું ને, મસ્ત લીલોતરીવાળું ઘાસ હોય, મોટું ગ્રાઉન્ડ હોય, એની ગ્રાઉન્ડની વચ્ચોવચ્ચ શિવ મંદિર હોય, એની આગળ તળાવ હોય, મતલબ નદી હોય, નદી પછી બધા પહાડો હોય, પર્વતો હોય, પક્ષીનો મસ્ત અવાજ આવતો હોય, એમાંય પાછી નદીમાં હોળીને બોલો પંજા વાગતા હોય, એટલે કદાચ એ અવાજ સાંભળવા માટે જ ખાલી આપણે ત્યાં પહોંચ્યો હોય એવું લાગી રહ્યું. પણ આવી જગ્યા ગુજરાતની અંદર અનએક્સપેક્ટેડ હતી, મારા માટે તો અનએક્સપેક્ટેડ. એટલે જુનારાજ એક રીતે સ્વર્ગ જ, ગુજરાતનું એક પાત્ર સ્વર્ગ જ કહી શકાય. દક્ષિણ ગુજરાતનું સ્વર્ગ એટલે જુનારાજ. આપણે એક્સપ્લોર કરી રહ્યા છીએ રાજપીપળાનો કિલ્લો. અમે અહીંયાથી વરસાદનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે અહીંયાથી ફટાફટ રવાના થઈ રહ્યા છીએ આપણે અમદાવાદની તરફ. તો એ થોડોક રસ્તામાં વરસાદ લાગી રહ્યો છે અમને, પણ સામે જે નજારો છે એ જોઈને કદાચ તમને ત્યાં તે રોકાઈ જવાની ઈચ્છા થઈ જાય. કારણ કે એક બાજુ વરસાદ પડતો હોય, બીજી બાજુ સૂરજનો પ્રકાશ વાદળ પર પડતો હોય, તમે બહાર ક્યાંક ગયા હોવ તો તમને કદાચ આવો નજારો ક્યારેય જોવા નહીં મળ્યો જેવો હાલ મારી સામે છે. કદાચ તમે નવાઈ લાગતી હશે કારણ કે આ કોઈ એડિટિંગનો કમાલ નથી, પરંતુ આ રિયલ ફૂટેજ છે. વિઝિટ કરતા ટાઈમે એટલું ધ્યાન રાખજો કે ત્યાં જે સ્થિતિમાં તમે ત્યાં એન્ટ્રી લીધી હતી એ સ્થિતિમાં એને પાછો મૂકીને આવજો. આપણો મેઇન હેતુ એ જ છે કે જે જગ્યા એક્સપ્લોર કરીએ એવી ને એવી જ પાછી એને છોડી ત્યાં ને ત્યાં મૂકીને પાછા આવીએ, જેથી કરીને નવા બીજા લોકો કે જે ન્યૂ જનરેશન છે એ એને એક્સપ્લોર કરે. નેક્સ્ટ રાઇડમાં હવે પાછા મળીશું શોર્ટ ટાઈમની અંદર આવા જ
नवा वीडियो साथ में आता रहसूँ।